અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છે સ્ટાન્ડર્ડ 4th ની અંદર યુનિટ 5 છે હિયર વી આર ડાન્સિંગ, એટલે કે અહીં અમે બધા ડાન્સ કરી રહ્યા છીએ, નૃત્ય કરી રહ્યા છીએ. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 48 ઉપર 48 ઉપર આપણે એક્ટિવિટી નંબર 1 આપેલી છે કે નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. એટલે કે આપણે નીચે એક આપણે ગીત આપેલું છે, આપણે ગાવાનું છે, સમજવાનું છે. શું કે છે કે હિયર વી આર ડાન્સિંગ, હિયર વી આર ડાન્સિંગ, કે અમે અહીં નૃત્ય કરી રહ્યા છીએ, અમે અહીં ડાન્સ કરી રહ્યા છીએ. હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ ટુ વેલકમ યુ ઓલ, અહીં અમે બધા ડાન્સ કરી રહ્યા છીએ તમારા બધાનું સ્વાગત કરવા માટે. પછી કે છે આઈ એમ મિસ્ટર ડબલ્યુ, હું કોણ છું? તો કે હું છું મિસ્ટર ડબલ્યુ. આઈ એમ કમિંગ ટુ વી, હું તમને બધાને શુભેચ્છા આપવા માટે આવ્યો છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, શુભેચ્છાઓ શેની સાથે આપશે? તો કે સંગીતની સાથે તમને હું શુભેચ્છાઓ આપવા માટે આવ્યો છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, શુભેચ્છાઓ મ્યુઝિક, મ્યુઝિક એટલે કે સંગીતની સાથે શુભેચ્છાઓ. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, કે તમારું બધાનું સ્વાગત કરવા માટે હું સંગીતની સાથે તમને શુભેચ્છાઓ આપું છું. પછી કે છે આઈ એમ મિસ્ટર ઈ, હું કોણ છું? તો કે હું છું મિસ્ટર ઈ. આઈ એમ કમિંગ ટુ ઈટ, હું ખાવા માટે, હું જમવા માટે આવ્યો છું. ઈટિંગ એટલે કે ખાવું. ઈટિંગ વિથ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, મ્યુઝિક એટલે કે સંગીતની સાથે ખાઉં છું તમારું બધાનું સ્વાગત કરવા માટે. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારું બધાનું સ્વાગત કરવા માટે હું સંગીતની સાથે ખાઉં છું, સંગીતની સાથે જમું છું. પછી કે છે આઈ એમ મિસ્ટર એલ, હું કોણ છું? તો કે હું છું મિસ્ટર એલ. આઈ એમ કમિંગ ટુ લાફ, હું હસવા માટે આવ્યો છું. આઈ એમ કમિંગ ટુ લાફ, હું હસવા માટે આવ્યો છું. લાફિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, હસવાની સંગીતની સાથે હસું છું તમારા બધાનું સ્વાગત કરવા માટે. વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીતની સાથે તમને શુભેચ્છાઓ આપું છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, સંગીતની સાથે તમને શુભેચ્છાઓ પાઠવું છું તમારા બધાનું સ્વાગત કરવા માટે. પછી કે છે આઈ એમ મિસ્ટર સી, હું કોણ છું? તો કે હું છું મિસ્ટર સી. આઈ એમ કમિંગ ટુ ક્લેપ, હું શું કામ આવ્યો છું? તો કે ક્લેપ કરવા માટે એટલે કે તાળીઓ પાડવા માટે આવ્યો છું. ક્લેપિંગ વિથ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, સંગીતની સાથે તાળીઓ પાડી અને તમારા બધાનું સ્વાગત કરું છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, કે સંગીતની સાથે તમને શુભેચ્છાઓ પાઠવું છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, કે વિશિંગ એટલે કે સંગીતની સાથે તમને શુભેચ્છાઓ પાઠવું છું તમારા બધાનું સ્વાગત કરવા માટે. પછી કે છે આઈ એમ મિસ્ટર ઓ, હું કોણ છું? તો કે હું છું મિસ્ટર ઓ. પછી કે છે આઈ એમ કમિંગ ટુ ઓપન, હું ખોલવા માટે, કે આપણે એક દરવાજો આપ્યો છે એટલે કે છે કે હું દરવાજો ખોલવા માટે આવ્યો છું. ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, હું સંગીતની સાથે દરવાજો ખોલું છું તમારા બધાનું સ્વાગત કરવા માટે. ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, કે સંગીતની સાથે હું તમારા બધાને શુભેચ્છાઓ પાઠવું છું કે તમારા બધાનું સ્વાગત છે. પછી પેજ નંબર 49 49 ઉપર આપેલું છે આઈ એમ મિસ્ટર એમ, હું કોણ છું? તો કે હું મિસ્ટર એમ છું. આઈ એમ કમિંગ ટુ મીટ, હું મળવા માટે આવ્યો છું. મીટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, સંગીતની સાથે આપણે એક મેળાવડો કરીએ, મીટિંગ કરીએ કે તમારા બધાને હું સ્વાગત કરવા માટે મીટિંગ કરું છું, મેળાવડો કર્યો છે. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, કે તમને બધાને હું સંગીતની સાથે શુભેચ્છાઓ પાઠવું છું તમારા સ્વાગત માટે. અને લાસ્ટમાં આપ્યું છે આઈ એમ મિસ્ટર ઈ, હું કોણ છું? તો કે હું છું મિસ્ટર ઈ. આઈ એમ કમિંગ ટુ એન્ડ, હું પૂર્ણ કરવા માટે આવ્યો છું. હવે જે કાંઈ આપણે સ્વાગત કર્યું એનું શું કહે છે કે હવે હું પૂર્ણ કરવા માટે આવ્યો છું. એન્ડિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, આ શું કહે છે કે હું તમારા આ મ્યુઝિક એટલે કે એન્ડ એટલે કે હું પૂર્ણ કરવા આવ્યો છું, સંગીતની સાથે હું પૂર્ણ કરવા આવ્યો છું તમારા બધાનું સ્વાગત કરવા માટે. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, કે તમારા બધાનું હું સંગીતની સાથે તમને શુભેચ્છાઓ પાઠવું છું. આપણે જો રાઇમ જોઈ તો એમાં શું હતું, બધામાં આપણે
ક્રિયાઓ છે એ ચાલુ દેખાણી, કોઈ ને કોઈ ક્રિયા છે. જો પહેલા ડાન્સ ની ક્રિયા ચાલુ હતી, પછી વિશ કરવાની એટલે કે શુભેચ્છાઓ પાઠવાની ક્રિયા ચાલુ હતી, પછી જમવાની ક્રિયા ચાલુ હતી, પછી લાફ કરવાની એટલે કે હસવાની ક્રિયા ચાલુ હતી, પછી ક્લેપ કરવાની ક્રિયા ચાલુ હતી, પછી ઓપન એટલે કે દરવાજો ખોલવાની ક્રિયા ચાલુ હતી, પછી મળવાની ક્રિયા ચાલુ હતી, અને લાસ્ટમાં હતું એન્ડ એટલે કે પૂર્ણ. હા, અને ક્રિયા બધી કેવી ક્રિયા હતી? તો કે બધી જ ક્રિયાઓ છે એ ચાલુ દર્શાવવામાં આવી છે. આપણે જોઈએ તો કે પહેલું હતું ડાન્સ. શું હતું પેલું? તો કે ડાન્સ. તો ડાન્સમાં પણ પાછળ શું લગાડ્યું છે? આઈએનજી લગાડ્યું છે. ક્રિયા કેવી થઈ? તો કે ચાલુ ક્રિયા છે. પછી હતું વીસ. તો વીસમાં પણ ક્રિયા કેવી હતી? તો કે ચાલુ હતી. એટલે ઈટ પણ શું થઈ જશે? તો કે વીસિંગ. પછી હતું ઈટ, એ પણ ક્રિયા ચાલુ હતી એટલે પણ શું થઈ જશે? ઈટિંગ. પછી હતું લાફ, એ પણ ક્રિયા ચાલુ હતી. પછી હતું ક્લેપ, ક્રિયા ચાલુ હતી. પછી હતું ઓપન, ક્રિયા ચાલુ હતી એટલે એવું થઈ જશે ઓપનિંગ. પછી આપેલું હતું આપણે મીટ, ક્રિયા કેવી હતી? તો કે ચાલુ હતી એટલે મીટનું થઈ જશે મીટિંગ. અને લાસ્ટમાં આપ્યું હતું આપણે એન્ડ. તો પૂર્ણ થવાની પણ ક્રિયા કેવી હતી? તો કે ચાલુ હતી એટલે એન્ડનું થઈ જશે એન્ડિંગ. તો આપણા ટોટલી ક્રિયા જોઈ તો કે ડાન્સ, વીસ, ઈટ, લાફ, ક્લેપ, ઓપન, મીટ અને એન્ડ. તો આ બધી જ ક્રિયા કેવી હતી? તો કે બધી જ ક્રિયા ચાલુ હતી. ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? તો કે આપણે જે તે શબ્દ આપેલો હોય એની પાછળ આપણે આઈએનજી લગાડશું એટલે ક્રિયા કેવી દર્શાવાય? તો કે ચાલુ ક્રિયા છે એવું દર્શાવવામાં આવે. ડાન્સનું હતું તો કે ડાન્સિંગ કર્યું, વિશનું કર્યું વિશિંગ, ઈટનું કર્યું ઈટિંગ, પછી લાફનું કર્યું લાફિંગ, પછી ક્લેપનું કર્યું ક્લેપિંગ, ઓપનનું કર્યું ઓપનિંગ, મીટનું કર્યું મીટિંગ અને એન્ડનું કર્યું એન્ડિંગ. તો આ બધી જ ક્રિયા આપણે કેવી દર્શાવી? તો કે ચાલુ ક્રિયા દર્શાવી. અને એની સાથે બધે જ આપણે ક્યાંક ને ક્યાંક એમ, ઇઝ અને આરનો ઉપયોગ કરેલો છે. એમ ઇઝ આરનો ઉપયોગ કરીએ અને એની સાથે આપણે આઈએનજી નો ઉપયોગ કરીએ એટલે એ ક્રિયા કેવી થાય? તો એ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવામાં આવે છે. પછી જોઈએ આપણે એક્ટિવિટી નંબર ટુ. તો કે પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર આપણે 49 ઉપર આપેલી છે એક્ટિવિટી નંબર ટુ. શું કે છે? તો કે ગીતમાં નીચેનામાંથી કયા કયા શબ્દો વપરાયા હતા તે શોધી અને તેને ફરતે રાઉન્ડ કરો. નીચે આપણે થોડાક વાક્ય આપ્યા છે. મોસિન ઇઝ પ્લેઇંગ, મીરા ઇઝ ડાન્સિંગ, કુકુ ઇઝ સિંગિંગ, ધ મેન ઇઝ જમ્પિંગ, સી ઇઝ રીડિંગ, હી ઇઝ રાઇટિંગ, હરભજન ઇઝ ક્લેપિંગ, ધ ટીચર ઇઝ લાફિંગ, ધ બોયઝ આર ઇટિંગ બનાનાઝ, નેન્સી ઇઝ ઓપનિંગ ધ ડોર, રાહુલ ઇઝ થ્રોવિંગ ધ બોલ. આપણે આટલા વાક્ય આપ્યા છે. તો હવે આમાંથી આપણે એવા શબ્દ ગોતવાના છે કે જે આપણે રાઇમ જોઈને પેજ નંબર 48 અને 49 ઉપર જે આપણે રાઇમ જોઈ એ રાઇમમાં આવેલા હોય એવા શબ્દ ફરતે આપણે રાઉન્ડ કરવાનો છે. તો આપણે અહીંયા ડાન્સની ઉપર આપણે રાઉન્ડ કરેલો આવ્યો છે કારણ કે આપણે ડાન્સિંગ શબ્દ છે એ આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો કે મોહસિન ઇઝ પ્લેઇંગ, તો પ્લેઇંગ શબ્દ આપણે ક્યાંય આવ્યો નથી. પછી છે કુકુ ઇઝ સિંગિંગ, તો આપણે સિંગિંગ શબ્દ પણ ક્યાંય આવ્યો હતો નહીં. પછી કે છે ધેટ મેન ઇઝ જમ્પિંગ, કે પેલો માણસ કૂદકા મારી રહ્યો છે, તો એ પણ આપણે જમ્પિંગ પણ ક્યાંય આવ્યું નથી. પછી કે છે સી ઇઝ રીડિંગ, તેણી વાંચી રહી છે, તો વાંચવાનું પણ આપણે ક્યાંય નથી આવ્યું.
ઇઝ રાઇટિંગ કે તે વાંચી રહ્યો, સોરી તે લખી રહ્યો છે, તો એ પણ આપણે ક્યાંય આવ્યું નથી. પછી કે છે હરભજન ઇઝ ક્લેપિંગ કે હરભજન તાળીઓ પાડી રહ્યો છે, તો ક્લેપિંગ શબ્દ છે એ આપણે આવ્યો છે. તો અહીંયા શું કરશું આપણે કે ક્લેપિંગ શબ્દ જે આપ્યો છે એની ફરતે રાઉન્ડ કરી દેશું. ત્યાર પછી એ પૂછે ધ ટીચર ઇઝ લાફિંગ, લાફિંગ એટલે હસવું, તો લાફવાની જે હસવાની ક્રિયા છે એ પણ આપણે આમાં આપેલી છે. તો લાફિંગની ફરતે શું કરશું આપણે, તો કે રાઉન્ડ કરી દેશું. પછી કે છે ધ બોયઝ આર ઇટિંગ બનાના, કે છોકરાઓ કેળા ખાઈ રહ્યા છે. તો ઇટિંગ ચાલુ કરતી ક્રિયા અને આમાં પણ આપણે આઈટી રાઇમમાં પણ, એટલે શું કરશું અહીંયા આપણે, તો કે ઇટિંગ છે એના ફરતે રાઉન્ડ કરી દેશું. પછી આપ્યું છે નેન્સી ઇઝ ઓપનિંગ ધ ડોર, કે નેન્સી છે એ દરવાજો ખોલી રહી છે. તો આમાં ખોલવાની ક્રિયા છે એ પણ આપણે આપેલી હતી, તો શું કરશું, તો કે ઓપન છે એના ફરતે કરી દેશું આપણે રાઉન્ડ. અને છેલ્લું વાક્ય આપ્યું છે રાહુલ ઇઝ થ્રોઈંગ ધ બોલ, કે રાહુલ છે એ દડો ફેંકી રહ્યો છે. તો થ્રોઈંગ એટલે કે ફેંકવાની ક્રિયા છે આપણે આખી પોએમમાં ક્યાંય આપેલી હતી નહીં, એટલે એના ફરતે આપણે રાઉન્ડ કરશું નહીં. તો આપણે બોક્સમાં કોની કોની ફરતે રાઉન્ડ કર્યું છે, તો કે પહેલાં તો આપણે ડાન્સિંગની ઉપર આપેલું હતું, પછી આપણે લાફિંગ ઉપર કર્યું, ક્લેપિંગ ઉપર કર્યું, ઇટિંગ ઉપર કર્યું અને ઓપનિંગ ઉપર આપણે રાઉન્ડ કર્યું. તો યુનિટ 12ની એક્ટિવિટી નંબર ફર્સ્ટ અને સેકન્ડ અહીં પૂર્ણ થાય છે. એક્ટિવિટી નંબર 3 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.